મગજ વેર વિખેર બધું કરી નાખે ને એવું બધું કરે, ઘડીક દાંત કાઢે ને ઘડીક રોવા માંડે. ભાઈ કોઈ જગ્યાની પ્રેત આત્મા છે બરોબર, એ જગ્યાની પ્રેત આત્મા હેરાન કરે છે. આ પ્રોબ્લેમ ચાલુ થયો 1, 2, 3, 4, 5, 6 વર્ષ થયા, 6 વર્ષથી પ્રોબ્લેમ છે. કોઈ જગ્યાની પ્રેત આત્મા છે, આ પ્રેત આત્મા દીકરીને હેરાન કરે છે. આ દીકરીમાં 3 ગણી તાકાત આવી જાય, 3 ગણી તાકાત આવી જાય અને ઘણી વાર એકલી એકલી હસવા માંડે, ગંડાયું કરે, હાથ પછાડવા માંડે બરોબર, અનેક જાતના લક્ષણો કરે છે આ દીકરી. એની પાછળનું કારણ છે ઘણી વાર આ દીકરી પાસે એટલું બધું જોમ આવી જાય કે તમે 4 જણા પકડો તો પકડી ના શકાય, એટલી તાકાત આવી જાય. એટલે આ દીકરીને કોઈ પ્રેત આત્મા હેરાન કરે છે, આ દીકરીને કોઈ પ્રેત આત્મા હેરાન કરે છે. અને એને સફેદ કપડાઓ કોક દેખાય છે, સફેદ કોક દેખાય છે બરોબર. આ જીનાત છે, આ જીનાત દીકરીને હેરાન કરે છે. કારણ કે આ દીકરીને 3 વસ્તુ દેખાય છે, એક જીનાત છે, ઉપરાંતમાં એક ખવિશ દીકરીના શરીરમાં પ્રવેશ કરે છે. ખવિશ દીકરીના શરીરમાં પ્રવેશ કરે છે એ, આ ખવિશ છે ને વધી વધીને મહિનામાં 2 વાર હાજરી આવે બરોબર છે. જ્યારે દીકરી રજત ધર્મમાં ન હોય ત્યારે આવે, રજત ધર્મમાં હોય ત્યારે કોઈ ધર્મ આવે નહીં, ત્યારે બિલકુલ શાંતિ હોય. જ્યારે રજત ધર્મમાં દીકરી ન હોય ત્યારે જ આ ધર્મ આવે છે અને મહિનામાં 2 વાર ખવિશની હાજરી થાય છે. એટલે આ ખવિશ છે અને જીનાત છે, આ 2 વસ્તુને ભાઈ દીકરીને સાથે લેવશો દીકરી રેડી થઈ જશે. કારણ કે તમે આના વિધાનો ઘણા કરી લીધા છે, તમે પિરાણામાં જેવા છો બરોબર. અને જેને કહેવાય ને કે આપણે ઝાડો નાખે ઝાડો નખાયવો છે, અને તમને પિરાણું છે એવું કીધેલું છે પણ બરોબર, પિરાણું કીધેલું છે મને. આ જીનાત છે અને એ જગ્યાનું છે. હવે એના માટે ફરી વાર ટોકન લઈને બેસજો. દીકરી ભેગી નથી એટલે અત્યારે કામ થશે નહીં, પણ દીકરી ભેગી હોત તો હું આ જગ્યા અત્યારે જીનાતને ઊભું રાખી દેત. ઘણી વાર આ દીકરી એવા ચિહ્નો બતાવે, કોઈ જો પરણેલી દીકરી હોય શણગાર કરતી હોય આવું કરે ખરી, ક્યારે કરે ને, માથું ઉરાવે ને સેથો પૂરે ને બરોબર છે, અને પાવડર ચોપડે ને બરોબર, ઘણી વાર આમ કરે ને આ બધું કરે છે ને. આ જે વસ્તુ પ્રેત આત્મા છે ને, આ કોઈ કમોતે ગયેલી આત્મા આસમિક આવેલી છે, અને કોઈ નવવધા, કોઈ નવવધા હોય એ પુરુષ પાત્ર આત્મા છે, અને એ કમોતે ગયેલી આત્મા રજળતી આત્મા દીકરીના શરીરમાં પ્રવેશ કરી રહ્યો છે. અને હું માતા ભૂલી ન પડતી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 વર્ષથી આને માનસિક અસર છે. 6 વર્ષથી વધારે રન કરે છે, 13 વર્ષથી માનસિક અસર છે. કારણ કે આ પ્રેત આવ્યું 17 વર્ષ થયા, 17 વર્ષ આવ્યા પછી જ્યારે એનો પાવર ચાલુ કર્યો એને 13 વર્ષ થયા, અને છેલ્લા 6 વર્ષથી મળી ગયે સાવ ગાંડા કરી દઉં છું, હું પ્રેત છું, મારો નિરાકરણ ન્યાય થતો નથી એટલે હું ભટકું છું, હું એક કોડ ભરેલો પુરુષ જે પરણવા જતો હતો અને કોઈ અકસ્માત નડી ગયો અને મારું મૃત્યુ થયું છે, એ મૃત્યુ થયેલી આત્મા છું બરોબર, હું ભરખાઈ ગયો છું અને મૃત્યુ થયેલી આત્મા છું, આ દીકરીના શરીરમાં પ્રવેશ કરું છું અને આ દીકરીને હેરાન કરું છું. ઘણીવાર દીકરીને પેટમાં દુખે, પેટમાં આટી પડે છે, પેટમાં આટી પડે છે, આ પ્રેત જ કરે છે. ઘણીવાર દીકરી ઊભી ન થઈ શકે, લોથપોથ થઈ જાય બરોબર, થાકી જાય બરોબર છે. થાકી જવા પાછળનું કારણ પણ આ પ્રેત દીકરી સાથે, જે હું માતા વર્ણન ન કરી શકું એવા કોઈ વ્યવહાર કરે છે. આ વ્યવહારને કારણે આ પ્રેત આત્મા છે આ દીકરીને શોષણ, શરીરનું શોષણ કરવાનું કામ કરે છે. અત્યારે હું પ્રેતને મારા શરણે ઊભો રાખું બરોબર, તમે અત્યારે એ પ્રેતના નામે કદાચ પીપળે પાણી રેડવાનું ચાલુ કરશો તો 6 મહિનામાં દીકરીને 25-30%, 40% રાહત થઈ જાય. પછી આ પ્રયત્ન તમારે મોક્ષ કરાવવો પડશે, આ પ્રયત્ન તમારે મોક્ષ કરાવવો પડશે. અત્યારે ઊભો રાખું, પછી પ્રયત્નનું મોક્ષ થઈ જાય પછી દીકરીમાં જે બીજી આત્મા છે એ આત્મા ખવિશ છે, ડબલ તાકાત દેવાવાળી, એમનું પણ સ્ટેપ બાય સ્ટેપ નિરાકરણ કરી દઈશ. પણ અત્યારે જે પ્રેત આત્મા છે, અને ક્યારેક આ દીકરી ખોટા અવાજ કરે ઘૂઘવાટા મારે, ક્યારેક અમુક દીકરીના લક્ષણ છે ને, એમના મમ્મી ભેગા આવે ને કે કોઈ સ્ત્રી પાત્ર ભેગું જ ને, તો અમુક વાત હું કરી શકું, તમને ખબર ન હોય બરાબર છે. કારણ કે સ્ત્રી પાત્ર હોય તો જ એમને ખબર હોય દીકરીને શું થાય છે, મમ્મી એક્સપાયર થઈ ગયા બરાબર છે, બીજા કોઈ લેડીઝમાં કોઈ મારી ઘરવાળી છે બરાબર, એમને સાથે લઈને આવજો મેટરમાં ફરીવાર.
તો બીજું દીકરીને શું થાય છે ને એમને ખબર હોય, હું તમારી સાથે ડિસ્કસ કરી શકું નહીં કે તમને ખ્યાલ ન હોય. કારણ કે આ દીકરી માસિક ધર્મ આવેલ 15-15 દિવસ માસિક ધર્મ ચાલુ રહે છે, એની પાછળનું કારણ છે. કારણ કે આ બે જે પ્રેત છે ને એ પતિ પત્ની છે અને હેરાન કરે છે. હજી બીજા કોને આવા આવા ચિહ્નો છે આગળ, કોના ઉગાંડું થઈ ગયું બીજું આગળ, કોઈના વ્યસર થયું ખરું કે? બરોબર છે. આ પ્રેતાત્મા તમારી તમારી પેઢી હતી છે, તમારી પેઢી હતી છે, અને આ પ્રેતાત્મા છે એ તમારા પરિવારના સભ્યને ગાંડા કરવાનું કામ પ્રેત કરે છે, બરોબર. અને બીજા નંબરમાં એક તમારા પરિવારનું પ્રેત છે, એક બહારનું પ્રેત છે. આ બે પ્રેત અલગ અલગ ચિહ્નો કરી દીકરીને ગાંડી કરે છે. એટલે આ તમારો પરિવારનું પ્રેત છે. બીજું તો વડીલમાં કોણ, વડીલમાં કોણ છે? મારા પપ્પા. બરાબર, એમને લઈને આવજો. કારણ કે આગળ છે ને ભાઈ, આગળ આગળ આ જે બીજું પ્રેત બતાવે છે ને હકીકતે પ્રેત નથી, પણ કોઈ માતા છે, કોઈ માતા છે, માતા ન્યાય માટે આવે છે. અને અત્યારે તમારે 1-2-3-4-5-6 ને હાથ ઘરને હેરાન કરે, કેટલા હાથ ઘરને હેરાન કરે છે. બધાને હેરાન કરવાના સિસ્ટમ નોખી નોખી છે, સિસ્ટમ એક નથી, અલગ અલગ સિસ્ટમથી તમારા 7 ઘરમાં હેરાન ગતિ કરે છે, બરોબર છે. આ કોઈ માતા છે, ધર્મ છે, અને દીકરીને હેરાન કરે એ પ્રેત આત્મા છે. પ્રેત આત્મા અમારા શરણે ઉભરી ગયો ત્યારે, અને દીકરીને 40% રાહત થશે, પણ જે શક્તિ છે એ શક્તિને ત્યારે ઊભી રાખવું, મારા શરણે એ શક્તિને મારા શરણે ઊભી રાખવું, અત્યારે ઊભી રહેશે. પણ એનો ન્યાય તમારે 6 મહિના પછી કોઈ પરિવાર સાથે આવી નાખે મેટર પૂરી કરાવી પડશે, બરોબર. અત્યારે મારા શરણે શક્તિને ઊભી રાખવું છું, બરાબર. પણ રાહત થઈ જશે, પણ નિરાકરણને ન્યાય નહીં થાય. નિરાકરણને ન્યાય તમારા પરિવારનો કોઈ તટસ્થ વ્યક્તિ હશે, એ જવાબદારી લેશે, એટલે એનું કામ પતી જશે. અને હું જે પુરાવા આપું એ પુરાવા મળવા જોઈએ. કારણ કે આ તમારું ગામ નથી, તમે જે ગામ રહ્યો છો ગામ તમારું નથી, તમે બીજે ગામથી આવ્યા છો, બીજે ગામથી તમે આવેલા છો. આની પાછળ પ્રેત પાછળ ઇતિહાસ પડ્યો છે. આ પ્રેત જે ધર્મ બતાવે છે ને એ કોઈ માતા છે, એ કોઈ માતા છે, અને એ માતા છે ને એ માતા મૂળ મેરડી છે, મૂળ મેરડી છે. અને મેરડીની હાજરી થાય છે તમારા ઘરમાં, કોક ધૂણે વતન છે, કોક ધૂણે છે, બરોબર છે, ગાંડા કાઢીને ધૂણે છે. અને આ દીકરીએ ઘણી વાર છૂટા વાળ કરીને હાથ પછાડે, આમ પોડા પકડીને બેસે પછી હાથ પછાડે, આમ બરોબર છે. આ મેરડીની હાજરી થાય છે, આ મેરડીની હાજરી થાય છે. આ મેરડી તમારા પાસે ન્યાય માટે આવી છે, ન્યાય લેવા માટે. મારું કંઈક કરો, હું માતા રખડી રખડીને ગાંડી થઈ ગઈ છું, માતા રખડી રખડીને ગાંડી થઈ જાઉં, હવે મારો ન્યાય કરો દીકરાઓ. હું તમને મારવા માંગતી નથી, હું તમને મારવા માંગતી નથી, મારો વ્યવહારને ન્યાય કરાવો. એટલે તમારા ફાધરને લઈને મારી જોડે બેસજો, બરોબર, 6 મહિના પછી. અત્યારે હું માતાને મારી શરણે ઊભી રાખું, અત્યારે હું અને તમારી પેઢીઓ કપાતી આવે છે, તમારી પેઢીઓ કપાતી આવે છે. તમારી પેઢીએ વાંજિયા નિર્વંશની સંપત્તિ આવેલી છે, વાંજિયા નિર્વંશની સંપત્તિ તમારી પેઢી આવેલી છે, તમારી પેઢીઓ કપાતી આવે અત્યારે. તમારા અત્યારે 1-2-3-4-5-6-7-8-9-10-11-12-13-14-15-16-17-19-20-21-22-23-24 ઘર હોય, બરાબર. 26 ઘરની અંદર અત્યારે 1-2-3-4-5-6-7-8-9 ઘરમાં પેઢી કપાય છે. તમારા નજીકના 1-2-3-4-5-6 અને 7 ઘર, 7 ઘરમાં 3 ઘરમાં પેઢી ઊભી રહી ગઈ છે, 3 ઘરમાં પેઢી ઊભી રહી ગયેલી છે. એટલે દીકરી હોય ને દીકરા ન હોય, અને દીકરા હોય તો સગપણ ન થયા હોય, અને સગપણ થયા હોય તો વાંધે પડ્યું હોય, આવા ઇસ્યુ તમારા 3 ઘરમાં છે. આનું કારણ છે એ નિર્વંશની મસાણી મેરડી, નિર્વંશની મસાણી મેરડી છે, ન્યાયમાં આવેલી માતા છે, અને એક કોઈ નવ યુવાન કોઈ છે, બરોબર છે, એ આવે છે. કોઈ તમારા કઈ રીતે આવ્યો, મારે પૂરી વાત થતા અત્યારે મારા શરણે ઊભો રાખ્યો છે મેં, કેવી રીતે આવ્યો, શું કઈ આવ્યો, એ કોઈ જાણકાર વ્યક્તિ બેઠીની હશે તો 100% તમારો ન્યાય કરી દઈશ. કરવાનું કાંઈ નથી, ખાલી મોક્ષ કાર્ય કરાવવાના છે. પણ અત્યારે પીપળે પાણી રેડવાનું ચાલુ કરજો, મોટી મોટી કે યથાશક્તિ પ્રમાણે પક્ષીને ચરણ નાખજો, અને મહાદેવને વિનંતી કરજો. 11 માળે તમારે કુળદેવીને સવારે સાંજે કરશો. અત્યારે આ દીકરીને હું માતા જાજુ નથી કહેતી, પણ 40-50% રાહત થઈ જશે 6 મહિનામાં. 40-50% રાહત થઈ જાય પછી, પણ 6 મહિના પછી મળજો. હવે મળી કરવાનું શું, પણ પરિવાર સાથે બેસજો, જાણકાર વ્યક્તિને સાથે લઈને બેસજો, તો 100% આમાં રિઝલ્ટ આવશે, આવશે ને આવશે. હું કહું છું થઈ જાય એવું શક્ય નથી, પણ જેવડો તમારો વિશ્વાસ તમારી કુળદેવી ઉપર પ્રત્યે અને મારી મસાણી મારી ભવાની પ્રત્યે હશે એવડું કામ થશે.
અને તમારી કુળદેવી હાલતી નથી, તમારી કુળદેવી બોલતી નથી, એને પાછળ કોઈ ન્યાય પડ્યો છે. પછી તમારે ઉગતા પોર ની મેરડી પૂજાય છે, ઉગતા પોર ની મેરડી તમારી ઉભી રહી ગયા ત્યારે કોઈ તમારી દાદી છે ને કાપડે લઈ આવેલી ઉગતા પોર ની મેરડી છે, ઉગતા પોર ની મેરડી તમારી કામ કરતી નથી, પેલા કામ કરતી હતી અત્યારે કરતી નથી. એટલે આની પાછળ વ્યવહાર ના ઇતિહાસ લાંબા છે, પણ અત્યારે હું મારા પાસે સીમિત ઉભું રાખું છું અને ફરી મને સવા મહિને મળજો, મળે વચન દે ત્યારે. આનું પુણ્ય મારા નિર્વંશ પિતૃ અને પિતૃને મળે, નિર્વંશ પિતૃ અને પ્રેત આત્માને મળે.